हाल चालु धारासभ्य अने पीठ कोंग्रेसी नेता एवं मोहनसिंह राठवा पर पोताना पुत्र माटे आज बैठक पर टिकट माटेनी मांग करता छोटे उदयपुर कोंग्रेस में खास करीने छोटे उदयपुर जिला में वर्चस्व धरावता राठवा त्रिपुटीना तालमेलनो अभाव सामे आव्यो छे। डिसेम्बर 2022 में राज्य की विधानसभा की चूंटणी योजावानी छे, जेने तैयारी तमाम पक्षों करी दीधी छे। आम आदमी पार्टीए विधानसभा माटे पोताना उम्मीदवारो पण जाहेर करी दीधा छे, ज्यारे भाजप अने कोंग्रेसने पोताना उम्मीदवारोनी पसंदगी माथानो दुखावो साबित थशे। छोटाउदेपुर विधानसभाना वर्तमान धारासभ्य मोहनसिंह राठवाए राजकारणमांथी पोते निवृत्त जाहेर करी दीधी छे, परंतु તેઓએ આ બેઠક ઉપર પોતાના અનુગામી તરીકે તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ મળે તે માટે ભલામણ પર કરી દીધી છે। જ્યારે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા માટે ભલામણ કરી છે, જો કે રાઠવા ત્રિપુટી અકબંધ રહે તે માટે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ એક સારો ઉપાય બતાવ્યો છે અને તેમાં છોટાઉદેપુરની વિધાનસભાની બેઠક ઉપર સંગ્રામસિંહ રાઠવા, જ્યારે પાવી જેતપુરની બેઠક ઉપર રાજેન્દ્ર રાઠવાને લોકસભાની બેઠક ઉપર સુખરામભાઈ તેવું જણાવ્યું હતું। તેઓના રાજ્યસભાના મુદ્દત પૂરી થયા બાદ હવે પાર્ટીના સંગઠન માટે કામગીરી કરાશે અને રાજકીય ક્ષેત્ર લેવલ લે છે તેવું તેમણે જાહેર કર્યું હતું કે આવતા દિવસોમાં મારો જે દીકરો છે રાજુ કરીને, એ દીકરાને ટિકિટ મળે તો એને હું ચૂંટણી લડાવીશ અને તમામ મતદારો ભાઈ બહેનો સરપંચશ્રીઓ આગેવાનો એમના દિલોમાં પણ રાજુ માટેની ભાવના વિચારો અને આવતા દિવસોમાં ગુજરાતના વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈને આવે। ગુજરાત રાજ્યની અંદર ડિસેમ્બર 2022ના રોજ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી ગઈ છે અને આ ચૂંટણીઓના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવતીકાલે 5 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ આદરણીય રાહુલજીના માર્ગદર્શન માટે ગાંધી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મિટિંગ રાખવામાં આવેલી છે। એ મિટિંગ પતી જાય ત્યાર પછી સાંજના સમયે 5 વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જે અમારી ચૂંટણીની સ્ક્રીનિંગ કમિટી છે, 182 ધારાસભ્યો ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી પસંદગી કરવાના છે, એ પસંદગીની અંદર આપણી છોટાઉદેપુર 137 વિધાનસભા ST ની ચર્ચા પણ થવાની છે। મારી લાગણી છે કે છોટાઉદેપુર વિધાનસભા છેલ્લા 2 ટર્મથી 2012 અને 2017માં માનનીય મોહનસિંહભાઈ રાઠવા જે જેતપુર પાવી તાલુકાના વતની છે અને 1971થી લગભગ 2009 સુધી 2007 સુધી જેતપુર પાવી તાલુકાની વિધાનસભા ઉપર જ ચૂંટણી લડ્યા અને અમારી સમજૂતીના કારણે છોટાઉદેપુર વિધાનસભા 1 વખત લડવાની છે એવું પ્રોમિસ મને આપેલું હતું અને એની પછી 2 વાર 2017ની વિધાનસભા પણ મોહનસિંહભાઈને છોટાઉદેપુર વિધાનસભા ઉપરથી લડાવ્યા છે। પરિણામ જોતાં ખૂબ પાતળી સરસાઈથી વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહભાઈને જીતાડ્યા હતા, ઘણી મહેનત કરી ત્યારે। પરંતુ હવે મોહનસિંહભાઈની નાદુરસ્ત તબિયતના કારણે એ રિટાયરમેન્ટ નિવૃત્તિ લેવા માટેની ઘોષણા પણ આપણા ટીવી માધ્યમ મારફત કરવામાં આવેલી છે અને એની જાણકારી મને છે। ત્યારે હવે છોટાઉદેપુર વિધાનસભા 137 ST વિધાનસભા ઉપર મારા દીકરા સંગ્રામસિંહ રાઠવા, જે નગરપાલિકાના પ્રમુખ પણ છે અને યુથ કોંગ્રેસની અંદર ખૂબ સારી એવી એક્ટિવિટી કરેલી છે, બજાર સમિતિના ડિરેક્ટર છે, બહોળા
ડેરીના પણ ડિરેક્ટર છે અને તાલુકાની અંદર હેડક્વાર્ટર ઉપર કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પણ જીવંત એ રાખેલી છે. મારું ટર્મ ડિસેમ્બર 2023 રાજ્યસભાના મેમ્બર તરીકે પૂરું થવાનું છે, એટલે મારા હવે અનુગામી તરીકે છોટાઉદેપુર વિધાનસભાની અંદર સંગ્રામસિંહ રાઠવાને યુથ તરીકે ટિકિટ આપવામાં આવે તો તાલુકાના ઘણા બધા લોકોની લાગણી પણ છે. તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, નગરપાલિકાના સભ્યો, નગરની જનતા અને નગરના વેપારીઓ અને તાલુકાની અંદર તમામ આદિવાસી વિસ્તારના ગામોના લોકો, સરપંચોની લાગણી છે કે આપણા તાલુકાનો છોટાઉદેપુર જિલ્લાનું મથક છે